ડેકોરેશન કર્યું છે. મંદિર હવે પહોંચવા આવી છું, તો સભા તો શરૂ થઈ જ ગઈ છે, આઈ થિંક 7 વાગ્યાથી શરૂ થવાની હતી. ઓહ માય ગોડ, આટલું બધું લઈને આવ્યા પરંતુ. હેલો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે છે કયો દિવસ છે? આજે ગુરુવાર. મને લાગે મંડેથી કદાચ શ્રાવણ મહિનો બેસે છે, તો શ્રાવણ મહિનાનું આખો શ્રાવણ મહિનો કોણ કોણ ઉપવાસ કરે છે કહેજો મને. અમે લોકો કરીએ પણ આખો મહિનો નહીં કરું, હું ખાલી સોમવાર કરું, 11, 8 એ બધા ઉપવાસ કરીશ, બાકી આખો મહિનો તો નથી કરું થતો. પહેલાં બહુ વર્ષો પહેલાં હું કરતી, ત્યારે તો બહુ મજા આવતી. શ્રાવણ મહિનો હોય ને એટલે બફડા અને બહારથી લઈ આવવાના અને ખાવાના, કેટલી મજાની લાઈફ, મસ્ત. પણ અહીંયા તો હવે બફડાને એવું મળતું, પણ બહારનું ઓછું અહીંયા પ્રિફર કરીએ. ઇન્ડિયાનો જે ટેસ્ટ હોય ને આપણો, એવો અહીંયા ના હોય બધી વસ્તુમાં, એટલે ઘરે જ મોસ્ટ ઓફ બધું બનાવીને ખાતા હોઈએ અમે લોકો. અને આ જો પરેંગ ક્યાંથી ઓલું કરે, જો શું પરેંગ, કઈ દેખાતા નથી તમે, વિન્ડો ઓપન કરો. પરેંગ છે ને બધું ઓબ્ઝર્વ કરે કે હું કઈ રીતે લઉં છું ને બધું વિડીયો, અને પછી પાછા મને કમેન્ટ એટલી જ કરે, એટલી બધી મજાક મસ્તી સાથે મને હેરાન કરે ને કે ના પૂછો આમ મોબાઈલ રાખવાનો ને આવી રીતે રાખવાનો ને નમણા લીધા જ રાખે મારી જોડે. ચાલો તો અમે લોકો બ્રેકફાસ્ટ કરી લઈએ ને, ભગવાનના દીવા બત્તી બધું કરી લીધું છે. તો જો તો હું સલૂનથી નીકળી ગઈ છું અને અચાનક જો રેન સ્ટાર્ટ થઈ ગયો છે, ત્યારે મારે જવાનું છે અહીંયાથી મંદિર, કારણ કે આજે સંતોની આગમન હતું ને, ઇન્ડિયાથી આવ્યા છે, તો આજે મંદિરમાં સ્પેશિયલ પ્રોગ્રામ પણ છે. પણ મારા ક્લાયન્ટ હતી લાસ્ટમાં, એટલે હું અર્લી ના નીકળી શકી. તો ડ્રેસ પણ આજે મેં મંગાવ્યો નથી પરેંગ પાસે, કારણ કે મારું કંઈ નક્કી નહોતું કે હું જઈશ કે નહીં. પરેંગને દેવામાં જવાના હતા, પણ મને એમ હતું કે હું નહીં જઈ શકું, તો મેં ડ્રેસ નથી મંગાવ્યો. પણ મેં પછી અહીંયા સલૂન ઉપર થોડી રેડી થઈ ગઈ ચાંદલો ને એવું કરીને, તો હવે ડાયરેક્ટ હું જઈશ મંદિરે. ત્યાં સભા ને એવું બધું છે એટલે એ અટેન્ડ કરી અને પછી અમે ઘરે જતા રહીશું. દેવામને પરેંગ ઓલરેડી મંદિરમાં જ છે, તો હવે મળીએ ડાયરેક્ટ મંદિરે સ્વામીજીનું સ્વાગત કરવા માટે. અને આ બાજુ જો તૈયારી થઈ રહી છે અત્યારે, જો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે ગાડીનું, અને મહારાજ બિરાજમાન છે આના ઉપર. દેવમ, આર યુ એક્સાઇટેડ? હમ, કોણ આવવાનું છે એરપોર્ટ? અહીંયા કોણ આવવાનું છે? સ્વામીશ્રી. સ્વામીશ્રી આવવાના છે. વિધેન 5 કે 10 મિનિટમાં હમણાં આવવાના જ છે સ્વામીશ્રી. જો તૈયારી કેવી છે, બધે ડેકોરેશન? વાવ, જો આ રીતનું ડેકોરેશન કર્યું છે, જો ગુરુજીની બેગો બધી આવી ગઈ છે અત્યારે, અને બસ અમારા 10-15 મિનિટમાં આવશે. ઢોલ ને બધું રેડી થઈ ગયું છે અને હવે બસ ઓલમોસ્ટ હવે આવવાના જ છે. Thank you.
મંદિર હવે પહોંચવા આવી છું. તો સભા તો શરૂ થઈ જ ગઈ છે, આઈ થિંક 7 વાગ્યાથી શરૂ થવાની હતી અને મારે ઓલમોસ્ટ 7:30 જેવું થઈ ગયું છે. તો 5 મિનિટ જેવું થશે મંદિર પહોંચતા, 5 મિનિટ ની આમ તો 2 મિનિટ. મંદિર છે ને અહીંયા મોરિસન્સ ની પાછળ જ છે આ મંદિર, ક્વિન્સબરી નું છે ને. એ જો સરસ ડેકોરેશન કર્યું છે મંદિરમાં. તમે મંદિર થી ઘરે આવી ગયા છીએ અને દેવનભાઈ શું તમે લઈને બેસી ગયા બોલો, હવે અત્યારે પાછું રિમોટ ટીવી નું, હવે અત્યારે ટીવી જોવાનું જ નથી. આજે મજા આવી બેટા મંદિરમાં તમને? હા. હે શું કર્યું તું? મેં તો કઈ ના જોયું બેટા, હું આજે લેટ આવી ને તો દેવમ. આજે સંતો આવી ગયો ઇન્ડિયામાં. હા. પછી રેડ કાર્પેટ આવ્યું મંદિર સુધીમાં. હા. પછી આપણે બેસી ગયો ને સંતો, આપણે સ્ટોરી તમે વાંચતા હતા કે સંતોએ બધું કીધું ને તમને? ઓકે, વાંચતા હતા એવું કહેવાય બેટા. ઓકે, ઓકે, સોરી. થોડું દેવામને છે ને ગુજરાતી બોલે પણ એ ક્યારેક પેલું શું કહેવાય એને જેન્ડરમાં ખબર ના પડે, હતો ને હતી ને હતું ને એવું થઈ જાય. પણ બાકી એને એવું નથી ખબર પડતી કે ઇંગ્લિશમાં બોલતા હોય એટલે ખબર ને ગુજરાતીમાં એને હતો હતી ને એવું. મારા સસરાને એવું કહેતો, દાદા શું કરતો હતો અને બા ને એવું કે બા શું કરતા હતા, શું કરતી હતી, એટલે એને ક્યારેક એવું થઈ જાય બોલવામાં. બાકી એને સમજણ બધી પડે પણ બોલવામાં ક્યારેક આવું થઈ જાય પ્રોનાઉન્સમાં. તો ઓલઓવર મજા આવી ને તમને આજે મંદિરમાં પ્રોગ્રામ હતો તો, હે ને? જો તો હવે ફ્રેશ ટ્રેન ઉપર આવી ગયા છે સુવા માટે. અને હવે આજની કોમેન્ટ છે, પહેલી કોમેન્ટ છે મોનિકા પટેલ 8472, એમની કોમેન્ટ છે, હેલો અપેક્ષા દીદી, આઈ એમ વોચિંગ યોર વ્લોગ સિન્સ લોંગ. Now I am coming to UK with my husband and little daughter. Welcome to the UK. I want to know whether Coventry or Leamington, which one is better to stay with family? Safety wise, please let me know. And also, હું પણ સ્વામિનારાયણ છું તો ત્યાં લેમિંગ્ટન ઓર કોવેન્ટ્રીમાં મંદિર છે. જય સ્વામિનારાયણ. ઓકે, તો લેમિંગ્ટન તો અમે નામ જ નથી સાંભળ્યું પહેલી તો વાત. અને કોવેન્ટ્રીમાં હા મારા ફ્રેન્ડ્સ છે 2-3, તો ઓબ્વિયસલી કોવેન્ટ્રી સારું છે, ઘણા બધા લોકો પાસે સાંભળ્યું છે એટલે એ સારું છે. લેમિંગ્ટન તો અમે સાંભળ્યું નથી એટલે કંઈ બહુ આઈડિયા નથી. અને BAPS મંદિર, આઈ થિંક સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તો ત્યાં પણ છે જ, હોવું જ જોઈએ, લગભગ બધા સિટીમાં છે જ એટલે હશે જ તે. બહુ મને એનો આઈડિયા નથી પણ જો મને કોઈ જોડેથી જાણવા મળશે તો હું તમને કહીશ, ચોક્કસ મેસેજ કરીશ. તો થેન્ક યુ મારા બ્લોગ જોવા બદલ. પછી હવે બીજી કોમેન્ટ છે, એ છે બિનેટાઈસ, એનું છે કોમેન્ટ, હેલો, એની સજેશન, સમર નેલ કલર ફોર ઇન્ડિયન ઇન USA, ઓલ નેલ સલૂન આર ચાઇનીઝ વિયેતનામીઝ, વી યુઝ કિનોવા ઇન પ્લેસ ઓફ મોરોયો, સિમિલર રેસીપી એઝ યોર્સ, ઓફકોર્સ નોટ ડ્યુરિંગ ઉપવાસ. આઈ એગ્રી વિથ ભાઈ અબાઉટ ઉપવાસ. તમારી જોડે ઘણા બધા એગ્રી થયા છે આજે ઉપવાસ ના કરવો જોઈએ. ના ના ના, ઉપવાસ તો ઘણા હા કે એ પણ ઘણા બધા એવું કીધું કે કરવો જોઈએ, ઉપવાસ ના કરવો જોઈએ, ખાઈ પીને મોજ કરવી જોઈએ. તો તમે આમે ખાઈ પીને મોજ જ કરો છો, 3 ટાઈમ ખાવા તો જોઈએ મળી ઉપવાસમાં ભરે. અને હા, સમર નેલ કલર્સમાં છે ને અત્યારે અહીંયાના પેલા પ્રમાણે આપણે ઇન્ડિયામાં તો ખબર આપણે બધા એક જ કલર કરાવે, મરૂન કલર હોય, રેડ કલર હોય, મરૂન હોય, 2-3 શેડ હોય આપણે કાઇન્ડ ઓફ રેડમાં એમ. પણ હવે અહીંયા તો બધાને છે ને સમર વિન્ટર ને બધાના અલગ અલગ કલર ચૂઝ કરે. વિન્ટરમાં એ લોકો ડાર્ક કલર કરાવે UKમાં અમારે, પછી વિન્ટર સોરી સમર હોય ને એમાં એ લોકો એકદમ બ્રાઇટ કલર કરાવે, એકદમ એટલે કેવા ભડકીલા કલર હોય, ઘણા યલો હોય, સ્કાય બ્લુ હોય, લાઇટ બ્લુ હોય, ગ્રીન હોય, એવા બધા કલર કરાવે અમારે અહીંયા. અને પછી લોકો મેરેજમાં ને એમાં જતા હોય ને તો પછી સાવ પેલા નેચરલ કલર હોય ને એવા કરાવે, એટલે બધાનું અલગ અલગ હોય છે. પણ યસ, સમરમાં બ્રાઇટ કલર હોય અને વિન્ટરમાં ડાર્ક કલર અહીંયામાં આપણે કરાવે છે. અને એશિયન સ્કિનમાં આપણને સારા જ લાગે એવા કલર. એ સારી એડવાઇસ આપો છો તમે. હા, તો મને મારા વ્યુઅર્સ પૂછે મને કેવું છે ને, ઓફકોર્સ હું સલૂનમાં કામ છે મારું તો ખબર ને, મારી જોબ જ એ છે તો મને વધારે આઈડિયા હોય ને એટલે મને વ્યુઅર્સ પૂછ્યું હતું. થેન્ક યુ. અને હવે કંઈ બીજું પણ જાણવું હોય તો કોમેન્ટ કરજો મને. શું લટકાય પાછળ?
દેવામ તારો કુર્તો કેમ ત્યાં મૂક્યો બેટા? દેવામ વોશિંગ મશીન માં નાખો કુર્તો હવે. ના, એ વોશિંગ મશીન માં નહીં, આખા દિવસ માં ગંધાઈ ગયા હશો પરસેવાના. ના ના ના, એ નહીં જાય એમાં. હાથે થી ધોવાનું છે. હાથે થી ધોવાનું. નેક્સ્ટ કોમેન્ટ. વેઇટ વેઇટ, જોવું પડશે મને. કોઈને કંઈ જાણવું હોય, કોઈ ક્વેશ્ચન હોય ને, એવી કોમેન્ટ્સ વાંચવાની. આઈ નો. આ સોનાલી ગોસ્વામીને આપણે વાંચી નહોતી પણ કે હા, અમારી કોમેન્ટ રોજ હોય છે પણ રીડ કરવામાં અમારી કોમેન્ટનો ક્યારે વારો આવશે ખબર નહીં, એવું કીધું છે. હા તો વાંચી નાખી, તે ચાલુ જ છે કે મારો ચાલુ હતો. ચાલુ જ છે, વાંચી નાખો. એ જ કોમેન્ટ છે, એવું જ એમણે લખ્યું છે. હા તો નેક્સ્ટ વિડીયોમાં તમે કોમેન્ટ કંઈક કરો સારી, તમારે કંઈ જાણવું હોય કે કંઈ ભેળ તો રીડ કરશું અપેક્ષા. જો આજે તમારી કોમેન્ટ રીડ પણ કરી લીધી. હા, મને એવું લાગે છે કે આપણે એનું કહી દીધું છે, સોરી. અમે ઘણી વખત છે ને અમને એવું થાય કે અમે નામ ભૂલી ગયા છીએ એવું પણ મગજમાં. હા, પછી અમે એવરીડે કોમેન્ટ રીડ કરતા હોય ને તો અમને એવું હોય કે અમે તમારું નામ આમાં કોમેન્ટમાં ભૂલી ગયા છીએ, સોરી. જો ના બોલ્યા હોય તો હવે નેક્સ્ટ ટાઈમ અમે પાછા બોલીશું, એવું કરીશું. તો ફરી વાર અત્યારે તો તમારી કોમેન્ટ મેં રીડ કરી લીધી છે આવી રીતે. સોનાલી ગોસ્વામી, થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા બદલ. બીજી એક કોમેન્ટ છે, એ છે જાડેજા વિજયસિંહ. એમની કોમેન્ટ છે કે 9 pounds માં તો ઇન્ડિયામાં 9 માણસ ખાઈ લે અને એ પણ સારામાં સારી ડીશ ગોળાની. હા, એ વાત તો બરાબર છે. હવે ત્યાંની કમ્પેર ને અહીંયાની કમ્પેર તો ઘણું બધું આપણે જોવા જઈએ, પાઉન્ડને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો ઓબ્વિયસલી ઘણું બધું આવી જાય. એટલે કાલે અમે એવું જ કાઉન્ટ કર્યું હતું, 9 pounds તો કે 900 rupees બરફની ડીશ છે. 900 ની વધારે, 1 pound એટલે 108 rupees છે અત્યારે. હા, એટલે 900 ને ઉપર થોડાક થયા હશે, 950 જેવા. એટલે ઓબ્વિયસલી છે એક્સપેન્સિવ. તો પણ અને આવી બધી વસ્તુ જો ક્યારેક ખાતા હોઈએ તો ચાલી જાય. હવે પછી લંડનમાં રહેવું અને ઇન્ડિયાના કરન્સીમાં ગણતરી કરીએ ને તો જીવી જ નહીં કઈ પછી. એટલે હવે ચાલે નહીં પડે. મજા આવે ગણતરી કરવાની, ખબર પડે કેટલું શું ડિફરન્સ છે. ના, એવું તો મને ખબર છે. ઓબ્વિયસલી ખર્ચવાના તો છે જ, પણ અમુક એવી વસ્તુ હોય એમાં અમે જોઈએ કપડાં ને અમે ઇન્ડિયાના આપણા આઉટફિટને એવું અમે ક્યારે અહીંયાથી ના લઈએ, એ અમે ઇન્ડિયાથી જ લઈએ. કારણ કે ઓબ્વિયસલી આપણને જેવું જોતું હોય એવું મળી રહે અને સરખી પેલી પ્રાઇસમાં હોય. ઇન્ડિયામાં વધારે વેરાયટી છે, વેરાયટી ત્યાં વધારે હોય. ટી-શર્ટ્સ ને શર્ટ્સ ને બધું વેરાયટી ઇન્ડિયામાં વધારે છે કમ્પેર ટુ લંડન. આઈ નો. તો થેન્ક યુ વેરી મચ તમારી સારી કોમેન્ટ કરવા માટે. થેન્ક યુ. બીજી કોમેન્ટ છે, એ છે શિલ્પા પંચાલ 898 એમનું આઈડી છે. એમની કમેન્ટ છે, હું એવરીડે બપોરે ઊંઘ મિસ કરી બપોરે તમારો વ્લોગ જોઉં છું. ઓ થેન્ક યુ સો મચ. ઊંઘ મિસ નહીં કરવાની, શાંતિથી ઉઠીને ચા બનાવીને પછી વ્લોગ જોવાનો. ઊંઘ મિસ નહીં કર. ના પડે, એ લોકોને કેટલો આપણા વ્લોગમાં ઇન્ટરેસ્ટ છે કે એ સૂતા નથી પહેલાં આપણો વ્લોગ જોવે છે. એમણે લખ્યું છે, વેરી નાઇસ એન્ડ ઇન્ટરેસ્ટેડ. મારા હસબન્ડ પણ ક્યારેક જોતા હોય છે. અમદાવાદથી છું હું. અહીંયા 100 rupees તમે ખાધો તે ગોલાની પ્રાઇસ છે અને સાદો 30 rupees. અમે હમણાં ધારીથી વાયા અમરેલીથી ગઢડા જતા હતા ત્યારે રસ્તામાં પાગડા લખેલું ગામ આવ્યું હતું ત્યારે તમને યાદ કરતા હતા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. નાઇસ એન્ડ લવલી ફેમિલી. થેન્ક યુ, થેન્ક યુ સો મચ શિલ્પા પંચાલ, સરસ તમે કોમેન્ટ કરી છે. બસ તો જો આજની કોમેન્ટ બધાની રીડ થઈ ગઈ છે, બધાની તો નહીં પણ અમુક જે અમે રેન્ડમ સિલેક્ટ કરી હતી. અને બધાની કોમેન્ટ હતી કે ઉપવાસ કરવો જોઈએ ને ના કરવો જોઈએ ને એ અમે જોયું. પછી મોરૈયાની ખીચડીની જે બધા અલગ અલગ આપી રેસીપી. થેન્ક યુ સો મચ બધાને. તમે લોકો, અમુક લોકો છાશ નાખવાનું કીધું, અમુક લોકોએ દહીં કીધું, તપેલીમાં બનાવવાનું કીધું. બધાની અમે કોમેન્ટ રીડ કરીએ છીએ ઓબ્વિયસલી, પણ પછી આન્સર એક એકનો ઇન્ડિવિજ્યુઅલ ના આપી શકે. અમુક પછી બહુ લાંબો વિડીયો થઈ જાય ને. હા, એટલે તો પછી અમારે કોમેન્ટમાં જ વિડીયો ખાલી બનાવવો પડે એવરીડે એવું થાય. તો ઘણા બધાની બાકી રહી ગઈ હોય તો અમે નેક્સ્ટ વિડીયોમાં ટ્રાય કરીશું કે બીજાની કોમેન્ટ રીડ કરીએ. જો પર્યંગને છે ને નીચે મોકલ્યા છે અમે બધાને, અત્યારે ભૂખ લાગી છે ને તો ખબર નહીં શું લઈને આવ્યા પર્યંગ. ઓહો માય ગોડ, આટલું બધું લઈને આવ્યા પર્યંગ. હા, આ શું કર્યું, આખું અડધું કિચન લઈને આવ્યા શું નાસ્તાનું? બધું મમરા છે, પછી ટોસ્ટ લાવ્યો છું થોડીક. અહીંયા બેડ ઉપર નહીં દેવા, બેડ ઉપર નીચે 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 નીચે. મારા માટે હુલા હૂપ્સ છે, પાપડી. હું ખાઈ છું ત્યાં. આ ચીઝી, આટલું બધું. અને આ શું, આ જો, આ શું લાગે ખબર, ચમચી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.
જય સ્વામિનારાયણ. લકડી.